જમાલી એન્ડ સ્કૂલની પસંદગી કરતાં જ સરકાર દ્વારા પંદરથી વધુ બાળકોનું એડમિશન સરકારી ખર્ચે આપવામાં આવ્યા હોય ત્યારે વાલીઓ જમાલી સ્કૂલના પ્રિન્સિપાલની મુલાકાત કરી છે કોઈ સંતોષકારક જવાબ ન આપ ન મળ્યો હોય અને બાળકોને આ સ્કૂલમાં એડમિશન નહીં મળતા એમ કહેતા જ તમામ વાલીઓ દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પહોંચ્યા છે અને અધિકારીને રજૂઆત કરી બાળકોને શાળામાં એડમિશન કેમ નથી આપવામાં આવ્યું તેવું હાલ અકબંધ છે વાલીઓએ રજૂઆત કરી છે તમારી સ્કૂલમાં નહીં કોઈ અન્ય શાળામાં બાળકોને એડમિશન આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે મારે છોકરાઓને આરટીએ હેઠળ એડમિશન મળેલ છે તારીખ સત્તરે અમને જાહેર પડ્યું હતું કે આ સ્કૂલમાં જમાલી સ્કૂલમાં એડમિશન લેવાનું છે તમારે તો અમે સ્કૂલ પર ગયા છીએ તો અમને એવો જવાબ આપે છે કે તમને અહીંયા સ્કૂલમાં એડમિશન ના મળે તો અમને સંતોષકારક જવાબ ના મળ્યો તો અમે જિલ્લા સેવા સદન પર આવ્યા શિક્ષણ અધિકારીને વાત કરી તો એમનું એવું છે કે ત્યાં અમને લેખિતમાં આપશે તો અમને આગાડી પ્રોસેસ કરીશું તમારી શું માંગ છે અમારી માંગ છે કે અમારી તારીખ છેલ્લી બાવીસ છે સોમવારે આજે રહી આજે શનિવાર કાલે રવિવાર અને સોમવારે અમારું એડમિશન ના થાય તો અમારું એડમિશન કેન્સલ થશે તો અમને એવી નિવેદન છે કે અમને જે બી સહકાર જવાબ અમને મળે એવું ક્યાં થઈ દાહોદ દેલસા રૂકડી રોડ સંતોષકારક જવાબ મળી જાય એવો અમે ઈચ્છે છીએ અમારું નામ યોગેશભાઈ મારવાડી અમારા ભત્રીજાના એડમિશન માટે અમે જમાલી સ્કૂલમાં ગયેલા હતા આરટી એક મુજબ એમનું એડમિશન ફાળવેલ છે જમાલી સ્કૂલમાં ત્યાં જતાં અમે મેડમ શ્રી પ્રિન્સિપાલ સાહેબની મુલાકાત લીધેલ છે અને એમણે એડમિશન આપવાની ના પાડતા અમે ડીઓ સાહેબની ઓફિસે રજૂ થઈ અને અમારી તરફથી રજૂઆત અમુ એ કરેલ છે કે જેથી અમારા બાળકોનું ભવિષ્ય ન બગડે અમને એમનું એડમિશન મળી જાય એવી અમે આશા રાખીએ છીએ મકબુલ શેખ આરટી એક હેઠળ મારા છોકરાને એડમિશન મળ્યું જમાલી સ્કૂલમાં ત્યાં અમે પ્રિન્સિપાલ સાહેબ જોડે મુલાકાત કરી તો એમ કે આ સ્કૂલ ઓરા સમાજની છે આમાં તમારા છોકરાને ભણવામાં તકલીફ પડશે એમ કંઈ કહીને અમને મોકલી દેતા પાંચ દિવસથી અમે રકડી રહ્યા છે અમને કોઈ જવાબ આપતા નથી અને અમે એમ કે ડીઓ ઓફિસમાં વાત કરી છે તમે ત્યાં જઈને વાત કરી લો ડીઓ ઓફિસમાં મેં વાત કરી તો એ સાહેબે એમ કીધું કે સરકારી કામ છે બે ત્રણ દિવસ તો લાગશે તો અમે બાવીસ તારીખ લાટશે તો અમે આગળ બાવીસ તારીખ પતી જાય પછી અમને શું કરીશું મારો એવું નિવેદન છે કે સરકાર અમને વહેલી તકે જવાબ આપે અને અમે એડમિશન આપે એવી અમારી નમ્ર વિનંતી છે મારું નામ ડામો સુરેશ વરસિંહ છે હું વાંદરિયા રહું છું